अनવી તો ગુજરાતમાં પ્રચંડ વિજય સાથે ભાજપની જીત બાદ હવે નવી સરકાર બનાવવા માટે ગાંધીનગરમાં કવાયત શરૂ થઈ છે। થોડીવારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ રાજ્યપાલને મળીને પોતાની સરકારનું રાજીનામું આપશે। ગુજરાત વિધાનસભાનો કાર્યકાળ જાન્યુઆરી મહિના સુધી છે। વર્તમાન સરકારની મુદત બાકી હોવાથી હાલની વિધાનસભાનું વિસર્જન કરવું જરૂરી છે। ત્યારે 12 ડિસેમ્બરે શપથવિધિ થાય તે પહેલા मुख्यप्रधाने राजीनामु आपवू जरूरी छे अने तेवो थोड़ीवारमां राजीनामु आपशे। राज्यपालने मळीने भूपेन्द्र पटेल पोतानी सरकारनुं राजीनामु आपशे। वर्तमान सरकारनी मुदत बाकी होवाथी विधानसभानुं विसर्जन करवुं जरूरी छे। तो 12 डिसेम्बरे नवी सरकारना मुख्यप्रधाननी शपथविधिनुं कार्यक्रमनुं आयोजन करवामां आव्युं छे। ते पहेला नवी सरकार राजीनामु आपशे। आज अंगे वधु वात करीशुं समाता मल्हार अमारी साथे लाइव जोड़ाया छे। मल्हार, थोड़ीवारमां सीएम भूपेन्द्र पटेल राज्यपालने मळीने सरकारनुं राजीनामुं आपशे। 12 तारीखे शपथविधि थवानी छे, शुं अपडेट मळी रही छे? मुख्यमंत्री तरीके भूपेन्द्र पटेल चालु रहेशे। 12 तारीखे नवा मंत्री नजर करवा जाइए तो जी रीते गई काले विधानसभा चूंटणी परिणाम सामने आया था जेमा भाजपने जे छे ते स्पष्ट बहुमती मिली छे, एक लीड जे छे ते मोटी हासिल करी छे। आजे राज्यना मुख्यमंत्री जे छे ते तेमना निवासस्थान छे, जे आप जोई रह्या छो आजे रोड जे छे तेमना निवासस्थान नो रोड छे मुख्यमंत्रीना, अने तेवो त्यांथी तेमना कॉन्वे साथे सीधा आवशे ने अहींया आगळ जे राजभवननो आप गेट जोई रह्या छो, राजभवनना गेट खाते पहोंचशे। त्यारबाद तेवो राज्यपालने मळशे अने तेवो जे छे ते पोताना मंत्रीमंडळनो समक्ष मंत्री मंडल अने ते मुख्य प्रधान तरीके नो जे छे ते राजीनामो आपशे। जो के 12मी डिसेम्बर ना रोज जे छे ते शपथ समारोह नो आयोजन करवानुं छे। ते पहेला जे छे ते मुख्यमंत्री जे छे ते आजे पोतानुं राजीनामुं आपशे, एटले के मुख्यमंत्री राजीनामुं आपशे एटले त्यारबाद जे छे समग्र मंत्रीमंडळनुं विस्तरण थशे। महत्वनी वात ए छे के भाजपना प्रदेश प्रमुख जे छे सी आर पाटिल तेओ पण अत्यारे जे छे ते राजभवन खाते पहोंच्या छे अने तेओ पण अत्यारे अंदर मुख्यमंत्रीनी प्रतीक्षा करी रह्या छे। टूंक समय बाद मुख्यमंत्रीनुं आगमन थशे अने तेओ राज्यपालने मळीने પોતાનું રાજીનામું આપશે। 12મી ડિસેમ્બરના રોજ તેઓ ફરી વખત મુખ્યમંત્રી તરીકેના શપથ જે છે તે ભૂપેન્દ્ર પટેલ લેશે અને નવી સરકારની જે છે તે રચનાનો આરંભ થશે। 12મી ડિસેમ્બરે શપથ સમારોહ જે છે તે ગ્રહણ કર્યા બાદ જે છે તે પ્રથમ કેબિનેટ બેઠકનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે આપ જોઈ રહ્યા છો અત્યારે સી આર પાટીલની ગાડી જે છે તે અત્યારે રાજભવનની અંદરની જે છે તે જઈ રહી છે। સી આર પાટીલ જે છે તે અત્યારે મુખ્યમંત્રીના નિવાસ સ્થાનેથી સીધા જે છે તે અહીંયા આગળ આવી પહોંચ્યા છે અને તેઓ હવે રાજભવનની અંદર જશે। આ ઉપરાંત હર્ષ સંઘવી પણ જે છે તેઓ પણ હાજર છે અહીંયા આગળ, એટલે કે અત્યારે અહીંયા આગળ રાજીનામું આપવામાં આવશે, ત્યારબાદ જે શપથ સમારોહ જે છે તે કરવામાં આવશે। હર્ષ સંઘવી જે છે તે અત્યારે અહીંયા ઉતરે, સીએમનો કોનવો આપ જોઈ રહ્યા છો અત્યારે જીએસટી ઉપર કે સીએમ જે છે તેમનો કોનવો અત્યારે અહીંયા આગળ આવી પહોંચ્યો છે। સીએમ જે છે તે અત્યારે અહીંયા આગળ પહોંચ્યા છે અને સીએમ નો કોનવો જે છે અત્યારે સીએમ પોતે જે છે તે અત્યારે રાજીનામું આપવા માટે રાજભવન ખાતે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો અત્યારે મુખ્યમંત્રી જે છે તેઓ અત્યારે પોતાનું રાજીનામું આપવા માટે જે છે તે પહોંચ્યા છે। મુખ્યમંત્રી અહીંયા આગળથી હવે જે છે તે વિધાનસભાના જે દંડક જે છે પંકજભાઈ પટેલ, હર્ષ સંઘવી છે અને પ્રદીપ પરમાર જે મંત્રી હતા તેઓ પણ ઉપસ્થિત છે। મુખ્યમંત્રી અત્યારે જે છે તે રાજભવન આપ જોઈ રહ્યા છો, જીએસટીવીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો છે, ભૂપેન્દ્ર પટેલ જે છે તે અત્યારે પોતાનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચી રહ્યા છે, એટલે કે મંત્રીમંડળનું હવે વિસ્તરણ થશે અને 12મીએ જે છે તે શપથવિધિ સમારોહ જે આપ એમના ચહેરા ઉપર જે છે તે ખુશી જોઈ શકો છો। જીતની આ ખુશી છે, જે રીતે બહુમતીથી જીત હાંસલ કરી છે, 156 જેટલી બેઠકો ઉપર જે છે તે જીત હાંસલ કરી છે, આ જીતની ખુશી જે છે તેમના ચહેરા ઉપર સ્પષ્ટપણે જોવા મળી રહી છે। ઋષિકેશ પટેલ પણ જે છે તેઓ પણ અત્યારે જોડાયા છે, તેઓ પણ મુખ્યમંત્રી સાથે રાજભવન જશે, એટલે કહી શકાય છે કે સીઆર પાટીલ તો અંદર છે જ, પરંતુ સાથોસાથ અત્યારે જે રીતે અત્યારે મુખ્યમંત્રી જે છે તે રાજભવન તરફ મૂવ કરી રહ્યા છે, તેમની સાથે જે છે તે કેબિનેટ કક્ષાના મંત્રીઓ જે છે તેઓ પણ હાજર છે। અત્યારે આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી રાજભવનની અંદર સીધો પ્રવેશ જે છે તે હાંસલ કરી રહ્યા છે। ટૂંક સમયમાં તેઓ જે છે તે રાજ્યપાલને મળીને જે છે તે પોતાનું રાજીનામું જે છે તે આપશે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે,
કે મુખ્યમંત્રી અને તેમની સાથે સિનિયર મંત્રી ઋષિકેશ પટેલ છે, હરસંઘવી છે, પ્રદીપ પરમાર છે, તમામ લોકો જે છે તે અત્યારે રાજભવન જે છે તે પહોંચે છે અને સંવિધાનિક રીતે જે નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી થતી હોય છે તે કાર્યવાહી પ્રમાણે અત્યારે મુખ્યમંત્રી રાજીનામું આપશે અને 12મી ડિસેમ્બરે જે છે તેઓ શપથ લેશે. પરંતુ મુખ્યમંત્રી જે છે તે રાજ્યના કેરટેકર તરીકેની જવાબદારી જે છે તે સ્વીકારશે. જી આભાર મથાર જોડાવા માટે અને સમગ્ર મામલે માહિતી આપવા માટે. તો થોડી વારમાં મુખ્યપ્રધાન રાજ્યપાલને મળીને રાજીનામું સોંપવાના છે અને 12 તારીખે શપથવિધિ થશે.